ની ગાડી આવી ઈ બધું અહીંયા ના લેવો કેમ બાપુ જો આપણી ગાડી ક્યાં ઠોકાય તો આપણે ઢીબવો કોને ખમા બાપુ ખમા તને ખબર છે આ સાસરિયામાં જમાઈનું માન કેમ વધારે હોય નહીં કારણ કે એને ખબર છે કે આ એ જ મહાન માણસ છે જેણે આપણા તોફાની વાવાઝોડાને સાચવ્યું છે બરાબર છે બરાબર છે પૂરા આ રોજ ઘણા લોકો નવી નવી વાનગી બનાવીને ફોટા મૂકે આ લોકોને કોણ સમજાવે કે આપણે કોરોનાને ખતમ કરવાનો છે મેંદો બટેટા રવન ચણાનો લોટ નથી કરવાનો અત્યારના છોકરાને ઓછા માર્ક આવે તો આત્મહત્યા કરી લે અને એક અમે હતા કે જેના માર્ક જોઈને ટીચર આત્મહત્યા કરવાનું વિચારી લેતા આ રખડેલને આટલા માર્ક આવ્યા ક્યાં બેન સસરે કથા સાંભળવા ગયા પાંચ દિવસની કથા પૂરી થઈ પછી ગોળ બાપાએ વળી પૂછ્યું કે સ્વર્ગમાં જવું હોય એ ઊંચી આંગળી કરો તે બધાએ ઊંચી આંગળી કરી બેનના સાસુ સસરા નણન ભાઈ ભાભી પણ આ બેને ન કરી ગોર બાપાએ વળી પૂછ્યું કે બેન કેમ તમારે સ્વર્ગમાં નથી જવું બેને જવાબ દીધો કે નહીં નહીં મારે નથી જવું આ બધાય વહી જાય પછી અહીંયા જ સ્વર્ગ હમણાં એક પત્ની એના પતિને કહેતી હતી મેં આખું શરીર ચેક કરાયું પણ શું બીમારી છે ને એને કાંઈ ખબર જ નથી પડતી પતિએ જવાબ આપ્યો કે હવે આપણે પોસ્ટમોર્ટમ કરાવીએ હાલ બુરા હું તને લેવાયો છું હજી મારી ઉંમર ક્યાં થઈ છે હજી હું તો તાજો માજો છું પણ તું તારો ફોન ઘરે લોક કર્યા વગરનો ભૂલી ગયો હતો અને તારી પત્ની ઈ મેસેજ વાંચી રહી છે તો પછી આલો ખોટું મોરું ન કરાય બુરા એ તો બહુ મોટો સીન થઈ ગયો કાવરી હું થયું આઈ જે અમારી ભેંસ જીવોનું સીમ કાર્ડ ખાઈ ગઈ ને પછી શું થયું કાંઈ નહીં પહેલાં 2 લિટર દૂધ આપતી હતી હવે તો અનલિમિટેડ દૂધ આપે અને એ 4G સ્પીડ એક વખત ભગવાને એક માણસને બધી મેમરી ડિલીટ કરી નાખી અને પછી એને પૂછ્યું કે તને કાંઈ યાદ આવે છે એ માણસે તરત એની પત્નીનું નામ લીધું ભગવાને હસતા હસતા કીધું આખી સિસ્ટમ ફોર્મેટ કરી નાખી પણ વાયરસ તો રહી જ ગયો હમણાં એક વિદ્યાર્થીએ માસ્ટર સાહેબને પ્રશ્ન પૂછ્યો કે હે સાહેબ હાથીને ફ્રીજમાં રાખવો હોય તો કેવી રીતે રાખી શકાય એટલે સાહેબ કે વયો જાને હાથીને કાંઈ ફ્રીજમાં રાખી હગાય એટલે વિદ્યાર્થી કે સાહેબ રાખી હગાય નોર્મલ છે સાહેબ કે કેવી રીતે એ કે હાથીને ઝુકાડી દો બેહાડી દો અને માથે ફ્રીજ મૂકી દો એટલે સાહેબ કે એ મને ખબર નહોતી વિદ્યાર્થી કે સાહેબ ગધેડાને ફ્રીજમાં રાખવો હોય તો એટલે સાહેબ કે એમાં શું એ કે ગધેડાને ઝુકાડી દો ને માથે ફ્રીજ મૂકી દો એટલે વિદ્યાર્થી કે ખોટું પહેલાં હાથીને કાઢવો પડે હા 21મી સદીના છોકરા ભૂકા કાઢી નાખે એ કે વાંદરાનો જન્મદિવસ હતો એમાં બધાય પશુ પક્ષી ને પ્રાણી આવ્યા ગધેડો નહોતો આવ્યો કેમ કેમ કે ફ્રીજમાં હતો ને હમણાં એક બેન 3 છોકરા લઈને બસમાં ચડ્યા એટલે કંડક્ટર ટિકિટ કાપતો કાપતો આવ્યો એટલે બેને એક જ ટિકિટ લીધી એટલે કંડક્ટરે પૂછ્યું કે આ છોકરા તમારા ભેગા છે તો કે હા તો કે આમાં કોઈ 3 વર્ષ ઉપરનું છે જ નહીં તો કે નહીં બધાય 3 વર્ષ હેઠે જ છે એટલે કંડક્ટર કે બેન અમે સંસારી માણસ છીએ એટલી તો અમને ખબર પડે કે આ 3 વર્ષ હેઠે ન હોય બધાય કેમ ન હોય કે આ 1.5 વર્ષનો છે 1.5 વર્ષનો છે અને 1.25 વર્ષનો છે અરે બેન ન હોય ન હોય અરે હોય જ નહીં કે આ 1 માર દેરનો છે આ 1 માર જેઠનો છે અને આ 1 મારો છે હા ભૂકા કાઢી નાખે બાયું કોઠા હોય ગયો વાત જવા દો હમણાં એક જણો મને કહે કે આ બધું ઓનલાઈન થયું પણ કોકને મારવું હોય કે માથાકૂટ કરવી હોય
તો રૂબરૂ જવું પડે. જો ઈ ઓનલાઈન થઈ જાય ને તો આ ધક્કા ન ખાવા પડે. કેમ કે હમણાં એક ભાઈને મારવા હાટો થઈને દહીથી આ ધક્કા ખાવ, હાજર જ ન હોય. ઓલું ઓનલાઈન હોય તો જ્યાં ત્યાં પાડી તો દઈએ, એક વાત પતે.